નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના કાંડા દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 અને વિષય ગણિતમાં જે ચેપ્ટર 8 જોઈ રહ્યા છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં રોમન અંક વિશે આપણે જોયું હતું કે 1 થી 10 ના રોમન અંક અને એ સિવાયના જે સંખ્યાઓ છે સંખ્યાઓ માટે ક્યાં મૂળાક્ષરો એટલે કે કઈ નિશાનીઓનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો આજે આપણે અહીંયા જે રોમન સંખ્યાઓ બનાવવામાં આવે છે દર્શાવવાની હોય, રોમન અંકમાં બનાવવાની હોય તો એ આપણે આમ સરળતાથી કરી શકાય છે. તો પેલો નિયમ છે રોમન સંખ્યાના કેટલાક નિયમો. પેલો નિયમ છે જો મૂળાક્ષરનું પુનરાવર્તન થાય તો જમણી બાજુએ છે તો
જમણી બાજુએ છે તો 2 ની કિંમત x માં શું થશે ઉમેરાશે બરાબર તો x ની કિંમત 10 i ની કિંમત 1 i ની કિંમત 1 તો 10 ને 11 ને 12 થાય છે તો આ બાબત ખાસ જો નાનો અંકલાક્ષર જમણી બાજુએ આપેલો હોય તો એની કિંમત a સિવાયના કે બીજા અંકલાક્ષરમાં ઉમેરાય છે શું થાય છે ઉમેરાય છે ત્યારે જો નાનો અંકલાક્ષર જમણી બાજુએ હોય તો જમણી બાજુએ ના હોય ડાબી બાજુએ આપેલો હોય તો એની કિંમત એ સિવાયના બીજા મૂળાક્ષર માટે શું થાય છે બાદ થાય છે અહીંયા જમણી બાજુએ હોય તો ઉમેરાય છે ડાબી બાજુએ હોય તો બાદ એક્ઝામ્પલ જો તો i અને v તો એ v એટલે 5 v મોટો અંકલાક્ષર થયો i એટલે 1 એક નાનો અંકલાક્ષર છે તો અહીંયા જો f જે છે એ v ની કઈ બાજુએ છે તો કે i જે છે એ v ડાબી બાજુએ આપેલો છે આ ડાબી બાજુ થઈ તો i ની કિંમત જે છે v માંથી શું થશે 12 થશે v એટલે 5 અને i એટલે 1 અને i જે છે એ ડાબી બાજુએ છે એટલે શું થશે 12 થશે 5 માંથી 1 જાય તો 4 તો i b ની કિંમત શું થશે 4 પછી અહીંયા x અને l તો x એટલે 10 મોટો મૂળાક્ષર થયો જ્યારે l l એટલે શું થાય છે 50 એ આપણે આગળ જોઈ ગયા છીએ તો l જે છે એ મોટો મૂળાક્ષર થયો જ્યારે x જે છે એ નાનો મૂળાક્ષર છે અને x ક્યાં છે તો કે l ની ડાબી બાજુએ છે તો x ની કિંમત l માંથી 12 થશે એટલે કે 50 માંથી 10 જાય તો 40 પછી બીજું x x એટલે 10 x c અને c એટલે c ની કિંમત તો કે 100 તો અહીંયા x જે છે એ c ની ડાબી બાજુએ દેખાય છે તો માટે 100 માંથી n કિંમત શું થશે 12 થશે 100 માંથી 10 બરાબર 9 x c એટલે 90 ત્યાર પછી તો પાછળ નિયમ છે આ નિયમમાં ખાસ યાદ રાખવાનું છે કે જો નાનો મૂળાક્ષર મોટા મૂળાક્ષરની જમણી બાજુએ હોય તો તેની કિંમત ઉમેરાય છે જો નાનો મૂળાક્ષર મોટા મૂળાક્ષરની ડાબી બાજુએ હોય તો તેની કિંમત 12 થાય છે એકબીજાનો વિરોધી છે ત્યાર પછીનો નિયમ છે પાંચમો નિયમ v l અને d ના પ્રતીકો ક્યારે ડાબી બાજુ પર લખાતા નથી આ બાબત ખાસ કે v l અને d આ જે મૂળાક્ષરો છે આ જે નિશાનીઓ છે જે પ્રતીકો છે એ ક્યારે પણ કોઈ પણ સંખ્યામાં ડાબી બાજુએ હોતા નથી એ હંમેશા ક્યાં હોય છે કે જમણી બાજુએ જ આપેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે l જે હતો તો l ક્યાં હતો તો x ની જમણી બાજુએ હતો તો આ ત્રણ જે પ્રતીકો છે v l અને d એ ક્યારે પણ ડાબી બાજુ પર લખવામાં આવતા નથી હંમેશા જમણી બાજુ પર જ હોય છે અને v l d એ બાદ કરી શકાતા નથી અને v l d આ ત્રણ મૂળાક્ષરો એવી છે કે જેની કિંમતોને ક્યારે પણ કોઈ પણ કે બીજા મૂળાક્ષરમાંથી બાદ કરી શકાતી નથી ત્યારબાદ મૂળાક્ષર i માત્ર v અને x માંથી બાદ થાય છે મૂળાક્ષર જે i એટલે 1 તો i નો જે ઉપયોગ કરવામાં આવે છે એ i ની સેમાંથી બાદ કરવામાં આવે છે તો કે i માત્ર v અને x માંથી જ બાદ થાય છે આ સિવાયના કોઈ પણ મૂળાક્ષર માંથી i ને બાદ કરી શકાતો નથી એટલે જે સંખ્યા બનાવવામાં આવે ત્યારે આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનું કે i ને માત્ર v અને x માંથી જ બાદ કરી શકાય છે જ્યારે મૂળાક્ષર x માત્ર l n અને c માંથી બાદ થાય છે આ સિવાયનું જે x મૂળાક્ષર છે એટલે જ્યાં જેની કિંમત શું છે x એટલે 10 તો x જે છે એ માત્ર l m અને c આ ત્રણ મૂળાક્ષરમાંથી જ બાદ થાય છે એ સિવાયના કોઈ મૂળાક્ષરમાંથી બાદ થતો નથી આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવાના છે અને આ નિયમોની મદદથી આપણે કોઈ પણ સંખ્યાને રોમન અંકમાં દર્શાવી શકાય છે આ નિયમો તમારે બુકમાં નોટ ડાઉન કરી લેવાના છે અહીંયા હું ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ